વૃક્ષો વાવવાનું કામ કરે છે. સીધા 10 ફૂટના ઝાડ લાવે અને 3 વર્ષની એમની જવાબદારી રહેશે કે 3 વર્ષ સુધી એ વૃક્ષોને સાચવશે. પાણી પાસે ખેતર ખાતર કરવી, ગોળ કરવી, ઝાડ બળી જાય તો બદલાવવું, આ બધું કામ 3 વર્ષ સુધીમાં પાણી પાઈ ઉછેરીને બધે ઝાડવા મોટા કરી દે. ખાલી વાવીને વયું જવું એવું નથી. પિંજરા ન પાડે, નુકસાન ન કરે, સતત તો આમના લોકો હોવાના નથી, તો આપણે એવો સહકાર આપી અને દરેક કાળજી રાખીએ. જયારે પણ આપણે નીકળીએ તો આપણી ગાડી ઉભી રાખી અને આપણે થોડીક વારમાં એ માલઢોરને થોડુંક એક બાજુ લઈ જવામાં કઈ વાંધો ન આવે. આપણે આટલી કાળજી રાખીએ તો એક વખત આખું એટલું સરસ પર્યાવરણ બનશે અને એટલા પક્ષીઓ અહીં કને આવશે. આગળ એનો ઉત્તમ નમૂનો છે આપણો ગણપતિથી ચિત્રકૂટ સુધીનો રોડ. જુઓ કેવો સરસ થઈ ગયો, આસોપાલો ને બધું નાખીને. એમ જ એક કે 2 વર્ષની અંદર આ ઝાડ મોટા થઈ જશે ત્યારે આ આખી ગામની આપણી શોભા વધી જશે. અને ખાસ તો અત્યારે આખું વિશ્વ જે પ્રશ્નોમાં સામનો કરે છે, દુનિયાનું તાપમાન વધતું જાય છે, અત્યારે આ જુઓ આપણને પરસેવો રેપઝેપ થાય છે. એનો એકમાત્ર રસ્તો છે ઝાડો વાવીએ, વૃક્ષો વાવીએ, જેથી કરીને છાંયો તો થાય પણ ઓક્સિજન પણ થાય અને પ્રકૃતિનું પ્રકૃતિ બચે. એટલે આપણે આ એક બહુ મહત્વના સુકનના સારા કામમાં આપણે બધા સદભાગી થઈએ છીએ, આપણે બધાને તક મળી છે અને એમાં તમે બધા આવ્યા એ બદલ હું પહેલાથી બધાનો આભાર માની અને બધાને જય શ્રી રામ. નાહીન કો નાહીન કો રામ સો મમતા પ્રણત પર જાય હરે તજી ઓર ભજીએ કા હરે તજી ઓર ભજીએ શરણ ગયો સભી.